નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના ચોખ્ખું ચણા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે મળીને ચલાવીએ સૌ સ્વચ્છતા અભિયાન. હા, સ્વચ્છતા અભિયાન ભાઈ, સ્વચ્છતા અભિયાન. ગંદકી થશે દૂર તો વચ્ચે ભારત દેશ નિશાન. કોઈ જો કચરો ફેંકે એને રોકી દોડજો ધ્યાન, રોકી દોડજો ધ્યાન. વિચાર વાણી વર્તન માં પણ ચોખ્ખાઈ ને દોસ્તાન ભાઈ, ચોખ્ખાઈ ને દોસ્તાન. તા થૈયા થૈયા તા થઈ, સ્વચ્છતા થી આગળ વધીએ. 24 કલાક પ્રલય કે બનાવી દઈશું સગડું ચોખ્ખું ચણાક, સગડું ચોખ્ખું ચણાક. આખું ગુજરાત ચોખ્ખું ચણાક, સગડું ચોખ્ખું ચણાક. સ્વામીજી છે ને, એમને તો એકવાર સબક શીખવાડવો જ પડશે. આજે એમને સમય આપ્યો તો અહીં આવવાનો, પણ હજી આવ્યા જ નથી. એટલે જ ગઈ વખતે તો એમને લઈને જ નથી ગઈ. તમને ખબર છે ને, સ્વચ્છતાના વચ્ચે કેટલા બધા કાર્યક્રમ કર્યા, સ્વામીજીને બોલાવ્યા જ નથી. પોતાની જાતને ખબર નહીં શું સમજે છે. રંગલો, પોતે રંગલો બનીને આવું છે અને પાછા કે છે રંગલો છે. જ્યાં સુધી હવે કબૂલે નહીં અને મારી માફી ના માંગે ને, ત્યાં સુધી તો હવે એમને લઈને જ નથી જવાનું, નક્કી જ છે. અરે આ રંગલી એના મનમાં સમજે છે શું? હે હે, અરે ભલે હું સ્વામી તરીકે, હા સ્વામી તરીકે એની સામે હું પ્રસ્તુત થયો હોઉં, અરે પણ આ રંગલો તો છું જ ના હું. હા, એને એમ છે કે હું એની માફી માંગું, એના પગે પડું. એ રંગલી મને માફ કરી દે, હવે હવે તારી સાથે આવું બધું નહીં કરું, હું રંગલો બનીને જ રહીશ. ના, હું માફી નહીં માંગું, હું પણ રંગલો છું, રંગલો. ચલો સ્વામી, આઈયો હમ સ્વામી બન જાવ, જાતા હે હમ રંગલી કે પાસ, ચાલો રંગલી કે પાસ, આઈયો રંગલી જી. હાય, ઓ સ્વામીજી, તમે આવી ગયા. હા સોરી, નમસ્તે. આઈયો આઈયો રંગલી જી, હમને આપકો વો યે હેલો કિયા, આપને હાથ મિલાયા નહીં. આલો રંગલી જી, એસા ક્યું કિયા? સ્વામીજી, તમે કઈ દુનિયામાં રહો છો? નમસ્તે. હા હમ સમજ ગયા, હમ સમજ ગયા. નમસ્તે રંગલી જી. હા નમસ્તે જી, નમસ્તે જી, નમસ્તે જી. તો એમાં બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, એ ફેલાય નહીં એટલે? આઈ આઈયો આઈયો રંગલી જી, અભી હમને મુજે માલુમ નહીં, લેકિન હમકો ઇતના માલુમ કે વર્લ્ડ મે બહોત સારી કન્ટ્રી મે યે કોરોના વાયરસ આઈ આઈયો આઈયો. તો મુજે દર્શકો કો કુછ મેસેજ દો. સ્વામીજી, દર્શકોને તો પછી કઈશ, પહેલા તો મારે તમને કેવું જોઈએ. તમે શું કીધું, આ તમે ટીવી જુઓ છો, ન્યૂઝ પેપર વાંચો છો, તો પણ તમને નથી ખબર? આઈ આઈયો, તો મેસેજ દેગા હમ ભી સુન લેગા. આઈયો, તો મેસેજ દો હમ સુન લેગા. સ્વામીજી, આ કોરોના વાયરસ થી સાવચેતી માટે કેટલાક પગલાઓ રોજે રોજ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આપણે સમયે સમયે એટલે કે વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ. આપણે જ્યારે પણ બહાર નીકળીએ તો આપણે મોઢા પર માસ્ક પહેરીને નીકળવું. આ ઉપરાંત જ્યારે પણ આપણને ઉધરસ આવે કે છીંક આવે તો મો આગળ રૂમાલ રાખવો જોઈએ. તો બસ આ જ રીતે આપણે સાવચેતી રાખીએ અને બને ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યા પર ન જઈએ. તમે બહોત અચ્છા કામ કરતા, બહોત અચ્છા કામ કરતા. આઈયો રંગલી જી, તુમને આગે જો દો તીન પ્રોગ્રામ કિયા, આઈયો તુમ હમકો લે નહીં ગયા. આઈયો રંગલી જી, એસા ક્યું કિયા? સ્વામીજી, એના કારણો તમે પોતે જાણો છો. આઈયો, લાગે છે રંગલી ને મને લઈ જવાની ઈચ્છા નથી. કઈ વાંધો નહીં, હું પણ રંગલો છું, રંગલો. જોઉં છું હું પણ એના ખેલ. આઈયો રંગલી જી, રંગલી જી, આ આઈયો આપને બોલા. આ ઠીક હૈ, હમકો નહીં લે જાના, કોઈ બાત નહીં, કોઈ બાત નહીં રંગલી જી, લેકિન હમકો પ્રોમિસ, આઈ મીન પ્રોમિસ કરના, હમકો પ્રોમિસ કરના. સ્વામી જી,
તમે મને પ્રોમિસ કરો કે મારે તમને આપવાનું? આઈયો તુમ હમકો પ્રોમિસ કરના, આઈયો તુમ જ્યાં જાઓગી વહાં ક્યા વો ક્યા વો એક્ટિવિટી ચલ રહી હૈ, આ સ્કૂલ કા ક્યા ક્યા એક્ટિવિટી હૈ, સ્વચ્છતા કા ક્યા ક્યા વો લોગ કામ કર રહા હૈ, આઈયો યે સબ તુમ હમ આને કે બાદ હમકો બતાના, હમ સ્ટડી કરેગા, હમ સોચેગા આગે ક્યા અચ્છા હમ કામ કરેગા। ઓકે સ્વામીજી, મતલબ તમે મારી સાથે સ્વચ્છતાનો કાર્યક્રમ કરવા નથી આવી રહ્યા એમ ને? આઈયો ઇતમે ઇતમે તુમ ઇતના ખુશ ક્યું હોતા? મને ખુશ નહીં સ્વામીજી, એટલે હું પાછી આવીને તમને બધું કહીશ, વિગતવાર કહીશ કે સંસ્થામાં શું સ્વચ્છતાની કામગીરી થાય છે, બાળકો શું કરે છે, શિક્ષકો શું કરે છે, બધું તમને કહીશ। આઈયો યે તો બહોત અચ્છા હા, આઈયો એન્ડ સોરી, નમસ્તે, આપ જાઓ ઓર હમકો બતાના, હા જી સ્વામીજી, હા જાઓ। વાહ, હવે હું પણ, મને ખબર છે ક્યાં છે રંગલી, ક્યાં ગઈ રંગલી? ગઈ છે કલોલ પ્રાથમિક શાળા નંબર 9 માં। હું પણ આ રસ્તેથી જઉં છું। મિત્રો, ગયા સપ્તાહે આપણે કલોલ પ્રાથમિક શાળા નંબર 9 ની વાત કરી, એ શાળાની સ્વચ્છતાની વાત કરી, શાળાના શિક્ષકો અને બાળકો પાસેથી તેમની સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વાત કરી। પરંતુ આ શાળાની વિશેષતાની વાત કરીએ તો આ શાળા એટલે એક એવી શાળા કે જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ અને સાથે સાથે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે। તો આવો વિગતે વાત કરીએ આ શાળાની સ્વચ્છતાની અને જોઈએ આ શાળાની અલગ અલગ પ્રવૃત્તિઓ। શાળાની અંદર જ્યારે બાળક આવે છે ત્યારે સ્વસ્થ, સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેવા પ્રયાસ કરીએ છીએ। વળી એના ઉપરાંત અત્યારની તાતી જરૂરિયાત એ છે કે દરેકે દરેક બાળક કંઈક ડૉક્ટર અને એન્જિનિયર બનવાના નથી, તો એને જે ક્ષેત્ર એના રસનું ક્ષેત્ર છે, ધારો કે કળા છે, સાહિત્ય છે, સંગીત છે, તો એમાં એ આગળ વધે અને એને ભરપૂર તકો મળે એવું અમારા તરફથી અમે પ્રયત્ન કરીએ છીએ। મારી શાળાની અંદર જુદા જુદા પ્રોજેક્ટ્સ છે, જેમાં વાંચન પરબ 3-5 બાળક માટે છે, 6-8 બાળકો માટે રીડિંગ ગાર્ડન છે, એ સિવાય એક અનોખો અમારો પ્રોજેક્ટ છે, એ ગ્રંથ મંદિર પ્રોજેક્ટ છે, જેની અંદર અમે વિદ્યાર્થીઓને એક બેગની અંદર, એક પેટીની અંદર, એલ્યુમિનિયમ પેટીમાં 20 પુસ્તકો મૂકી અને બાળકોના ઘરે આપીએ છીએ। વિદ્યાર્થી 1 મહિના માટે એ પેટી પોતાના ઘરે રાખે, એ પુસ્તકાલયનો ઉપયોગ એ પોતાના ફળિયામાં કરશે, એ પોતે એક ગ્રંથપાલની ભૂમિકા અદા કરશે, આજુબાજુમાં બધે જ પુસ્તકો ઇસ્યુ કરી 1 મહિના પછી એ પાછો જ્યારે લાવે છે ત્યારે એને બીજું ગ્રંથ મંદિર મહિના પછી આપવામાં આવે છે। આવા મારી શાળામાં 228 ગ્રંથ મંદિર છે અને આ બધા અમારા પ્રોજેક્ટ છે એ રાષ્ટ્રપતિ ભવનની ઇનોવેટર્સ ગેલેરીમાં પણ સ્થાન પામેલા છે। એના સિવાય ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પામેલા છે। શાળામાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે અમારી શાળામાંથી વિવિધ પ્રયાસો થાય છે, જેમ કે સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધા છે, નિબંધ સ્પર્ધા છે, અમે જાગૃતિ ફેલાવવા માટે રેલી પણ કાઢીએ છીએ। ઘણી વખત અમારી શાળાની અંદર એનજીઓ આવી અને જુદા જુદા પ્રોજેક્ટ બી કરે છે, જેમાંથી બાળકોને ઘણી બધી સમજ પણ મળે છે। મારી શાળાની અંદર અમારો આખો સ્ટાફ એક ટીમ તરીકે અમે કામ કરીએ છીએ। સ્વચ્છતામાં કોઈ બાળક નાનમ રાખતું નથી, અમે ટીચર પણ નાનમ રાખતા નથી। શાળાની અંદર સફાઈ કામદાર તો કામ કરે જ છે, તે સિવાય અમારી પણ જવાબદારી એટલી જ બને કે અમારી શાળા એક સ્વચ્છ શાળા, એક સુઘડ શાળા તરીકે રહે। કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓની વાત હોય ત્યારે સફાઈ કામદાર એક વખત કામ કરીને જતા રહે પણ આખો દિવસ જાળવવાનું તો અમારે જ હોય છે,
એ માટે અમે વિદ્યાર્થીઓને જુદી જુદી ટ્રેનિંગ આપીએ છીએ. બાળકો વ્યવસ્થિત પોતાના પગરખા લાઇનમાં ગોઠવે, પછી એમના વાળમાં તેલ નાખીને આવે, એમના નખ વ્યવસ્થિત કાપેલા હોય એ માટે પણ અમે ચેક કરતા હોઈએ છીએ, એમણે કપડાં ધોયેલા હોય એ માટે પણ અમે એટલું જ ધ્યાન રાખીએ છીએ. જે માટે અમે સ્વચ્છતાની એક સમિતિ નીમી છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ સ્વચ્છતાનું કામ અને સાથે કન્વીનર અને સાથે હું પણ એટલા જ રસપૂર્વક કામ કરીએ છીએ, જેથી કરીને શાળાના પર્યાવરણમાં ખૂબ સરસ મજાની સ્વચ્છતા દેખાય. મિત્રો, આ શાળાની વિશેષતાઓની વાત કરીએ તો કદાચ એક પછી એક જોડાઈ જ રહી છે, અને એમાંની જે એક વિશેષતા એટલે ખુશી રીડિંગ ગાર્ડન. આ શાળાના એક કોર્નરને ખુશી રીડિંગ ગાર્ડન કોર્નર એવું નામ આપીને ખૂબ સરસ વાંચનની એક વ્યવસ્થા ઊભી કરી છે. ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ અહીં બેસીને પોતાના મનગમતા પુસ્તકો વાંચી શકે છે, અને એવા પુસ્તકો છે જેથી એમના જ્ઞાનનો વિકાસ તો થાય છે, સાથે સાથે તેઓને વાંચનનો એક અલગ આનંદ પણ મળી શકે છે. દર અઠવાડિયે એટલે કે દર સોમવારે આ પુસ્તકો બદલવામાં આવે છે, અને પછી એક અઠવાડિયા સુધી સતત આ પુસ્તકો રહે છે. મહત્વની બાબત એ છે કે બાળકો જ્યારે આ પુસ્તક વાંચે છે તો પુસ્તક વાંચ્યા પછી તેઓ જાહેરમાં બધા જ વિદ્યાર્થીઓની આગળ પ્રાર્થના સભામાં એ પુસ્તકની સમીક્ષા કરે છે. અને આ જે ખુશી રીડિંગ ગાર્ડન છે તો એને વિશેષતા એટલા માટે કીધી કારણ કે આ જે એક કોર્નર છે તે રાષ્ટ્રપતિ ભવનના ઇનોવેટર્સ ગેલેરીમાં પણ પોતાનું સ્થાન મેળવી ચૂક્યું છે. મિત્રો, અત્યારે મારી સાથે આ શાળાના શિક્ષિકાબેન છે, રિંકુબેન. તો રિંકુબેન, આ તમારી શાળાની એક અલગ જ વિશેષ જગ્યા છે, ખુશી રીડિંગ ગાર્ડન. તો એ શું છે, એ કન્સેપ્ટ શું છે, એ વિશે જરા અમારા દર્શકોને જણાવશો? હા, ચોક્કસ. ખુશી રીડિંગ ગાર્ડન એ અમારી શાળાનો એક વિશિષ્ટ પ્રોજેક્ટ છે. શાળાના એક કોર્નરને સારી રીતે ઉપયોગ કરવાનો અમારો આ એક પ્રયત્ન છે. લગભગ 2013થી અમે આ કોર્નરનો ખુશી રીડિંગ ગાર્ડન તરીકે ઉપયોગ કરીએ છીએ, જેની નોંધ રાષ્ટ્રપતિ ભવનના ઇનોવેટર્સ ગેલેરીમાં પણ હાઇલાઇટ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે અહીંયા દર સોમવારે, મતલબ કે અઠવાડિયે રોજે રોજ બુક્સ મૂકવામાં આવે છે, પુસ્તકો મૂકવામાં આવે છે. પુસ્તકોમાં વાર્તાઓ પણ હોય છે, વિજ્ઞાનને લગતા હોય છે. દર મહિને અમારી શાળામાં બાલસૃષ્ટિ આવે છે, બાલસૃષ્ટિ અંતર્ગત પુસ્તકો હોય છે. અમારો આ પ્રોજેક્ટ એ કલોલ તાલુકાની દરેક શાળાની એક આગવી ઓળખ છે. લગભગ મોટાભાગની સ્કૂલે આનાથી ઇન્સ્પાયર થઈને પોતાની શાળાના નાનામાં નાના કોર્નરનો પણ એક વાંચન કોર્નર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ અહીં બેસીને વાંચન કરીએ છીએ, જેનાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો પણ થાય છે. અને આ પુસ્તકો અમે વાંચીને દરરોજ પુસ્તકો વાંચીને પ્રાર્થનામાં બીજા દિવસે અમે પુસ્તક સમીક્ષા પણ કરીએ છીએ. મિત્રો, અત્યારે આપણે મુલાકાત લઈ રહ્યા છે કલોલની ખૂબ જ સ્વચ્છ અને સુંદર શાળાની, એટલે કે કલોલ પ્રાથમિક શાળા નંબર 9ની. આ શાળામાં ખૂબ જ સુંદર મજાનું એક કિચન ગાર્ડન અને ઔષધીય બાગ બનાવવામાં આવ્યું છે, જ્યાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને ઔષધિઓ ઉગાડવામાં આવે છે. આ શાળાની વિશેષતા એ છે કે આ કિચન ગાર્ડન અને ઔષધીય બાગ જે છે તેમાં જે પણ છોડ, શાકભાજી કે ઔષધિનો ઉછેર કરવામાં આવે છે તે બાળકોને સાથે રાખીને કરવામાં આવે છે, જેથી બાળકો જાતે દરેકે દરેક શાકભાજી અથવા તો છોડ કે જે ઔષધિ છે તેનું જીવનમાં શું ઉપયોગીતા છે, તેમાંથી કેટલા પૌષ્ટિક તત્વો મળે છે, એ બધી જ બાબતો બાળકો જાતે શીખી શકે છે. અને આ જે કિચન ગાર્ડન કે ઔષધિય બાગ છે તેમાં તૈયાર થયેલા શાકભાજી કે ઔષધિય છોડ જ્યારે કોઈ જરૂરિયાતમંદ બાળકને જરૂર હોય તો તેને પણ આપવામાં આવે છે.
મિત્રો, મારી સાથે અત્યારે યોગીની બેન છે. તો યોગીની બેન, તમારી શાળામાં અમે જોયું કે સુંદર મજાનું એક કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, તો એમાં તમે કયા પ્રકારના શાકભાજી કે ફળ વાવો છો, એનું જતન કઈ રીતે રાખો છો, અને બાળકો આમાંથી શું શીખે છે, મતલબ એ વિશે આપ શું કહેશો? અહીંયા અમે ઓછી જગ્યામાં પણ ઘણું બધું શાકભાજી, ફળો એવા વૃક્ષો ઉછેરવા માટે પ્રયત્ન કર્યો છે. અહીંયા અમે અત્યારે પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત મરચી, રીંગણી, ટામેટાં, ભીંડા, દૂધી, ગીરોળા વગેરેનું વાવેતર કર્યું છે. આગળની જગ્યામાં પણ અમે થોડાક સરગવાના ઝાડ વાવ્યા છે, રીંગણીના છોડ વાવ્યા છે. જે શાકભાજી અહીંયા તૈયાર થાય છે એ શાકભાજી અમે અમારી શાળાના જરૂરિયાતમંદ બાળકોને આપીએ છીએ. એ બાળકો એને ઘરે લઈ જઈને શાક બનાવે છે. એ જંતુરહિત અને દવા વિનાનું હોય છે. બાળકોને એનાથી પૌષ્ટિકતાનો ફાયદો મળે છે. જે બાળકો સમજે છે કે અહીંયા કેવી રીતે વાવવું, એને કેવી રીતે ઉછેરવું, ધરું કેવી રીતે ઉછેરવું, કયા સમયે એને પાણી આપવું, કયા સમયે એને ખોદ કરવી, કઈ રીતે સાચવવું, પર્યાવરણનું જતન કેવી રીતે કરવું, બધી જ સમજ બાળકોમાં વિકસે છે. નાની જગ્યામાં પણ અમે સુંદર આયોજન કર્યું છે. શાળામાં પર્યાવરણ જાગૃતિ માટે અમે વિવિધ વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષોનો જે પાંદડા છે, ડાળીઓ છે, એ બધા જ ડાળ એનો ઉપયોગ કરવા માટે અમે એક કમ્પોઝ ખાડો તૈયાર કર્યો છે, જેની અંદર આવો જે નકામો કચરો હોય એ અંદર અમે નાખીએ છીએ અને એનું ખાતર બનાવીએ છીએ. જે ખાતર અમે ઇકો ક્લબની અંદર કિચન ગાર્ડન છે, પછી અમારો ઔષધિ બાગ છે, એમાં એ ખાતરનો અમે ઉપયોગ કરીએ છીએ. સુમિત, આ વર્ષે તે જે ચિત્ર બનાવ્યું કે જેના કારણે તું રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યો, તો એ તારા ચિત્રમાં તે શું દર્શાવ્યું છે? એ પ્લાસ્ટિક મુક્ત ભારતનું ચિત્ર હતું. એમાં મેં ગાયોના ચિત્ર દોર્યા છે, જે 2020માં આટલી ગાયો હોય છે અને 2023માં થોડી કમ થાય છે, 2026માં એનાથી એ કમ થાય છે. પછી 2028માં એ પ્રશ્નાચિહ્ન આવી જાય છે કે પશુઓનું શું થશે, એ મેં ચિત્રમાં દર્શાવવા માગ્યું છે. અંજનાબેન, તમારી શાળામાં એક પ્રોજેક્ટ ચાલે છે જ્ઞાનકુંજ, તો એ વિશે અમને વિગતવાર જણાવશો કે આ પ્રોજેક્ટ શું છે? આ જ્ઞાનકુંજનો પ્રોજેક્ટ સરસ છે. બાળકો સારી રીતે એનો ઉપયોગ કરી શકે છે. અમે પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. એના દ્વારા બાળકોને કાવ્યગાન અને એના સિવાય પણ અમે યુટ્યુબના માધ્યમથી એમને સારી રીતે બધા એકમો શીખવી શકીએ છીએ. અમારી શાળામાં પીવાની અને હાથ મોં ધોવા માટે પાણીની અલગ વ્યવસ્થા છે. પીવાની પાણીની ટાંકીની સમયસર સફાઈ કરવામાં આવે છે. શાળાના દરેક વર્ગખંડ આગળ કચરા ડબ્બીઓ મૂકેલી છે અને મેદાનમાં અમુક અંતરે મૂકેલી છે.
તેમ જેનો બાળકો સારી રીતે ઉપયોગ કરે છે. અમારી શાળામાં બાળકો ખૂબ જ અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવે છે. તમે જાણશો તો નવાઈ લાગશે કે બાળકો જન્મદિવસે ચોકલેટ નહીં પણ સાબુ ભેટમાં આપે છે. આ સ્વચ્છતા માટેની એક અનોખી પહેલ છે. શાળામાં અમને યોગ્ય રીતે હાથ ધોવાની પદ્ધતિની સમજ પણ આપવામાં આવે છે. એ સમજી અમારા કુટુંબમાં પણ આપીએ છીએ. મધ્યાહ્ન ભોજન લેતા પહેલાં બાળકો સાબુથી હેન્ડવોશ કરે છે. શાળાના આંગણામાં સ્વચ્છતા પ્રતિજ્ઞા પણ મૂકેલ છે, જે ગાંધીજીનું સ્વચ્છતાનું સપનું પૂરું પાડવાની પ્રેરણા આપે છે. અમારી શાળાને ડાયરેક્ટ ગાંધીનગર SSA સર્વ શિક્ષા અભિયાન તથા કલોલ નગરપાલિકા તરફથી શ્રેષ્ઠ સ્વચ્છ શાળાનો એવોર્ડ પણ મળેલો છે. મિત્રો, જો હોય આપના પણ ગલી, ગામ, મહોલ્લા, શાળા કે કોલેજ ચોખ્ખા ચણાક, તો અમે પણ આવીશું આપને ત્યાં. જોડાવું છે ને અમારી સાથે, તો લખી લો અમારું સરનામું. કાર્યક્રમ અધ્યક્ષ, ચોખ્ખું ચણાક કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઈવ ઇન રોડ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે info@ddgirnar.com. મિત્રો, અમારો કાર્યક્રમ ચોખ્ખું ચણાક આપ હવે યુટ્યુબ પર પણ નિહાળી શકો છો, ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ કરીને. સ્વચ્છતા વિશેની વધુ વાતો લઈને આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ચોખ્ખું ચણાક કાર્યક્રમ પ્રસારણ દર સોમવારે સવારે 10:30 અને પુનઃ પ્રસારણ સાંજે 6:30 માત્ર ડીડી ગિરનાર.